સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ધંધુકા વિધાનસભા વિસ્તારનું સહકારી સંમેલન સમારંભ અંતર્ગત સંમેલન યોજાયું, જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા અને બોટાદ જિલ્લાના બરવાળા અને રાનપુર એમ કુલ 4 તાલુકા સહકારી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા અને ભાજપ ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવા અને કરાવવા લોકોને આહવાન કર્યું હતું. ધંધુકા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ તારીખ 4 મે 2024 રોજ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર અંતર્ગત આવતા ધંધુકા વિધાનસભા વિસ્તારનો ભવ્ય સહકારિતા સંમેલન કાર્યક્રમ યોજાયો, જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના બરવારા અને રાણપુર તાલુકા એમ કુલ 4 તાલુકાના સહકારી સામાજિક અને રાજકીય આગેવાનોને સહકારી સ્નેહ મિલન સમારંભ અંતર્ગત સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સહકારી મંડળીઓના ચેરમેનો, ડિરેક્ટરો, હોદ્દેદારો સહિતના આગેવાનો તેમજ ધંધુકા વિધાનસભા વિસ્તારના આગેવાનો જોડાયા હતા. આ સંમેલન અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ધંધુકા વોરે ધારાસભ્ય લાલજીભાઈ મેર, યોગરાજસિંહ ચુડાસમા, ધંધુકા એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા સહિતના ધંધુકા ધોલેરા રાણપુર બરવારાના એપીએમસીના ચેરમેનો, ડિરેક્ટરો સહિતના સહકારી આગેવાનો અને ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટાયેલા સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ તરફી મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી અને ઉપસ્થિત સૌ લોકોએ એક સુરમાં ભાજપ તરફી હોવાની બાહેધરી આપી હતી. ચિંતન વાઘડિયા, ZSTV, બરવાળા.